નમસ્કાર, ખાસ રજૂઆત સાથે હું છું ઝીલન. વ્યાજનું ચક્ર એવું છે કે જો એકવાર એમાં પડ્યા તો પછી સમજો તમે ડૂબ્યા જ. જો તમે વ્યાજે રૂપિયા લીધા બાદ સાવચેતી રાખો તો બરાબર છે, પરંતુ જો તમે એકવાર રૂપિયા આપવાનું ચૂકી ગયા તો પછી તમે વ્યાજના ચક્રમાં ફસાતા જશો. ઘણા લોકો એવા હોય છે કે જેઓ વ્યાજખોરી ખાઈ અને રૂપિયા કમાવવાનો ધંધો કરતા હોય છે, અને જો તમે આવા લોકોની ચુંગાલમાં આવી ગયા તો તમારું જીવવાનું હરામ થઈ જશે. ત્યારે અમારો આજનો મુદ્દો પઠાણી ઉઘરાણી કરતા વ્યાજખોરો પર લગામ લગાવવાનો છે અને સામાન્ય લોકોને ચેતવવાનો છે કે તમે ન ફસાતા આવા વ્યાજના વિષચક્રમાં. રાજ્યમાં વ્યાજખોરોનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો છે. અમદાવાદના વસ્ત્રાલમાં વ્યાજખોરોના ત્રાસથી એક સ્ક્રેપના વેપારીએ આપઘાત કરી લીધો છે. હરદીપસિંહ નામનો વ્યક્તિ તેના ગુંડાઓને વેપારીના ઘરે મોકલતો હોવાનું સુસાઇડ નોટમાં લખ્યું છે. અગાઉ રાજકોટમાં પૈસાની ઉઘરાણી મામલે પેલેસ રોડ પર એક યુવકને માર મારી અને તેનું અપહરણ કરવામાં આવ્યું હતું, જ્યારે સુરતમાં સરથાણામાં વ્યાજખોરોના ત્રાસને કારણે એક પરિવારે સામૂહિક આપઘાત કર્યો. અગાઉ અરવલ્લીના બાયડમાં ડેરી પાર્લરનો વ્યવસાય કરતા વેપારીએ વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીને કારણે ઝેરી દવા પી પોતાનું જીવન ટૂંકાવ્યું હોવાનો પ્રયાસ કર્યો. સૌપ્રથમ વાત કરીએ અમદાવાદની ઘટનાની. અમદાવાદમાં વ્યાજખોરોના ત્રાસથી એક વ્યક્તિએ આપઘાત કરી લીધો છે. આ ઘટના છે વસ્ત્રાલ વિસ્તારની, કે જ્યાં રહેતા સ્ક્રેપના વેપારીએ આપઘાત કરી લીધો. ઘટના સ્થળેથી મળી આવેલી સુસાઇડ નોટમાં વ્યાજખોરોના ત્રાસનો ઉલ્લેખ કરવામાં આવ્યો. સુસાઇડ નોટમાં હરદીપસિંહના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હરદીપસિંહ તેના ગુંડાઓને વેપારીના ઘરે મોકલતો હોવાનું પણ સુસાઇડ નોટમાં લખ્યું છે. આ સમગ્ર મામલે રામોલ પોલીસે હરદીપ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધી અને વધુ તપાસ હાથ ધરી છે. કેનાલમાંથી એક અજાણ્યા પુરુષની લાશ મળેલી, જેની તપાસ કરતા આ મરણજન્ય વ્યક્તિ હસમુખભાઈ બાબુભાઈ પટેલ ઉંમર 49 રહેવાસી અમદાવાદ વસ્ત્રાલવાળા હોય, જેથી તેના સગા સંબંધીનો કોન્ટેક કરી તેઓ લોકોએ ત્યાં બોલાવતા તેમના મોટા ભાઈ સુરેશભાઈ બાબુભાઈ પટેલે વિરમગામ ટાઉન પોલીસ સમક્ષ એવી જાહેરાત કરેલ કે પોતાના ભાઈ મરણ જનાર જે છે એમની પાસે હરદીપભાઈ નામના વ્યક્તિ અવારનવાર ઉઘરાણી કરતા હોય, એના કારણે કંટાળી જઈ અને એમને આ પગલું ભરેલું છે. હવે હરદીપભાઈ કેવા પ્રકારની ઉઘરાણી કરતા હતા, શાના માટેની ઉઘરાણી કરતા હતા, એ એક તપાસનો વિષય છે. આગળની તપાસ ચોકીના PSI વાઘેલા સાહેબને સોંપવામાં આવેલ છે. તપાસ દરમિયાન શા બાબતની ઉઘરાણી કરતા હતા તે હકીકત જાણ્યાથી આગળની કાર્યવાહી કરવામાં આવશે. હાલ તપાસ ચાલુમાં છે. આ સમગ્ર મામલે વાતચીત કરવા માટે અમારા રિપોર્ટર મૌલિક ધામેજા આપણી સાથે જસુદાનગરથી જોડાયા છે. તેમની સાથે વાતચીત કરીશું. હજી મૌલિક, જે અમદાવાદનો જે કિસ્સો સામે આવ્યો હતો કે એક વેપારીએ આપઘાત કરી લીધો હતો, વ્યાજના જે વિષચક્રમાં હોમાઈ ગયો હતો, તે હાલ આ કિસ્સામાં સમગ્ર કિસ્સામાં શું પોલીસ દ્વારા કાર્યવાહી અત્યાર સુધીમાં કરવામાં આવી છે? ઝીલન, ગઈકાલની જ્યાં સુધી વાત છે, વસ્ત્રાલમાં જે સ્ક્રેપના વેપારીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો અને પોતાનો જીવ ગુમાવ્યો છે તે અત્યારે સુધી વાત બહાર આવી રહી છે. તે પ્રમાણે કે તેને વ્યાજના 20 ચક્રના કારણે પોતે આ સુસાઇડનો ટ્રાય કર્યો હતો, પરંતુ તેના પાસેથી કોણ કેટલા પૈસા માગતો હતો તેનો ખુલાસો તો નથી કર્યો. માત્ર એક વ્યક્તિનું જેને તે નામ ખોલવા પામ્યું હતું તે હરદીપસિંહ હતો. હરદીપસિંહ પાસેથી તે કેટલા રૂપિયા લઈ આવ્યા હતા અને તેને કેટલા પર્સન્ટેજથી વ્યાજ ચૂકવવાના બાકી હતા અને કેટલા વર્ષથી તેઓ વ્યાજનું 20 ચક્રમાં ફસા હતા અને હોમાઈ ગયેલા વ્યાજના 20 ચક્રને કારણે તેમણે આત્મહત્યા કરી હોવાનું તેમના ભાઈએ પણ ફરિયાદમાં નોંધાવ્યું છે. ત્યારે અત્યારે હાલ વાત કરીએ આપણે જે જશોદાનગર વિસ્તારમાં છે, કેટલાક સ્થાનિકો છે, જે વેપારીઓ પણ છે અને કેટલાક મહિલાઓ જે પોતાનું ઘર ચલાવી રહ્યા છે તેમને પણ ક્યાંક ને ક્યાંક આ વ્યાજના 20 ચક્રમાં હોમાવાનો વખત આવ્યો છે, અથવા તો પ્રમાણમાં પૂરતા ન હોવા પૈસાના કારણે
ક્યાંક જરૂરિયાત ઉદ્ભવી હોય ત્યારે તેમને રૂપિયા લેવાની જરૂરિયાત પડતી હોય છે, પરંતુ તે વ્યાજના 20% દિવસે ને દિવસે કઈ રીતે હોમાતા હોય છે તે માટેનો પૂછવાનો પ્રયત્ન કરી. અહીં આપણા પાસે કેટલાક વેપારીઓ પણ છે, કેટલાક લોકો જે સ્થાનિકો છે તેમને પૂછવાનો પ્રયત્ન કરીશું. સૌ પ્રથમ આપને પૂછવા માંગીશ, વ્યાજનું જે 20 ચક્ર છે ખરેખર તેની શરૂઆત ક્યાંથી થતી હોય છે અને કેવી રીતે વ્યાજના 20 ચક્રમાં ધીમે ધીમે હોમાતા હોય છે? વ્યક્તિ પોતાનો આર્થિક અને સામાજિક વ્યવહાર સાચવવા માટે વ્યાજે પૈસા લેતો હોય છે, એની પોતાની મજબૂરી હોય છે. પરંતુ જે 2-3% જે સામાન્ય હોય તો વાંધો ના આવે, પણ 5-15% જે ઊંચા વ્યાજે પૈસા લે છે અને પછી એ પરિણામે પૈસા ભરી નહીં શકતો અને છેલ્લે એ વ્યાજના ઘોડા વધતા જાય છે અને છેલ્લે એને અંતિમ એનો એક જ રસ્તો હોય છે કે આત્મહત્યા કરવી પડે છે. ત્યારે અમારે સરકારને અને તંત્રને એક જ રજૂઆત છે કે જે પણ આવા વ્યાજખોરો છે, જે અસામાયિક તત્વો છે, જે રાજકીય પીઠબળ ધરાવે છે, પોલીસ સાથે મિલી ભગત છે, આવા લોકોને તમે જેર કરો અને આવા જે બનાવ સતત વધતા જાય છે, તો દરેક નાગરિકને અને ખાસ કરીને બેંકોની એવી વ્યવસ્થા ઊભી કરો કે વગર ઓછી પણ ઓછી સહેલાઈથી અમને વ્યાજે પૈસા મળી જાય અને આવા સામાયિક તત્વો કેવા વ્યાજકરોનો સારો ના લેવો પડે અને પોતાના વ્યવહારો નિરંતર ચાલે. બિલકુલ. તો આ સિવાય અન્ય બે વ્યક્તિ છે, આપનું શું કહેવું છે જે વ્યાજના 20 ચક્ર થતા હોય છે કઈ કઈ રીતે સહેલાઈથી પૈસા મળી રહે તે માટેની વ્યવસ્થા હોવી જોઈએ કે આવા વ્યાજખોરો સામે કેવા પ્રકારની કાર્યવાહી થવી જોઈએ? સરકારે વ્યાજે રૂપિયા મળે, ધંધા માટે રૂપિયા મળે એવી પ્રધાનમંત્રી ગ્રામ સડક પ્રધાનમંત્રી રોજગાર યોજના ચાલુ છે, પણ પબ્લિકને એની કોઈ માહિતી પૂરતી માહિતી નથી હોતી અને જો ત્યાં જાય તો એને બેંકો સાથે કોઈ ઓળખાણ હોવી જોઈએ, આવી રીતની કંઈ તકલીફો હોય છે એના હિસાબે વ્યાજે રૂપિયા મળતા નથી હોતા. બીજું બીમારીમાં મા કાર્ડ યોજના બી ચાલુ છે, પણ એમાં પબ્લિકની જાગૃતિ નથી કે મા કાર્ડ યોજના કઢાવે જો આવી ગરીબ લોકો. હવે આ વ્યાજના ચક્રમાં તો ઘણા બધા ફસાય છે, ચોપડીઓ ચાલતી હોય છે આમાં, એવી રીતે ચોપડીમાં ઘણું બધું લગભગ 25% જેટલું વ્યાજ પડતું હોય છે ડેલી જે કલેક્શનમાં, તો એને હિસાબે ઘણા લેડીઝો શરીર વેચવાનું બી બનતું હોય છે, આવા બધા બનાવ બનતા હોય છે, આત્મહત્યાના બી બનાવ બનતા હોય છે. તો આના વિશે સરકારે કંઈ પગલાં લેવા જોઈએ. આ જો વાત કરવામાં આવે કે અત્યાર સુધીમાં જે ચોપડીની વાત કરીએ તો જે ડેલી અને મંથલી લોકો પાસેથી પૈસા લેતા હોય છે, મિલકતો જે હોય છે તે બિલકુલ સામાન્ય હોય છે, મૂડી પણ સામાન્ય હોય છે, 1-2 લાખ રૂપિયાની મૂડી હોય છે, વેપારી હોય તો 10 લાખથી પણ વધુની મિલકત અને મૂડી જે છે તે સામે ગીરવે મુકાવતા હોય છે અને ત્યારબાદ પૈસા લેતા હોય છે, પરંતુ તેનું જે 20 ચક્ર કહી શકાય તે ખૂબ જ મોટું થઈ જતું હોય છે અને અંતિમ આ પગલું ભરતો હોય છે. અન્ય એક વેપારી છે, તેમને પૂછીએ કે આ પ્રકારની જ્યારે પરિસ્થિતિ આવી ત્યારે શું કરવું જોઈએ અને આ વ્યાજના 20 ચક્રમાં ના સમાય તે માટે શું પરિસ્થિતિ હોય? અત્યારના સમયમાં વ્યાજના 20 ચક્રને જો નાથવું હોય તો બેંકોએ સરળતાથી અને સરળ વ્યાજ દરે લોન આપવી જોઈએ અને તંત્રએ પણ હરકતમાં આવવું જોઈએ, કેમ કે સામાન્ય વ્યક્તિ હોય કે તોયંગર વ્યક્તિ હોય કે ગરીબ વ્યક્તિ કે અમીર વ્યક્તિ હોય, એ દરેકને કોઈને કોઈ રીતે પોતાના ઘર ચલાવવા માટે, ધંધો ચલાવવા માટે અને દવાખાનાના ખર્ચા કરવા માટે પોતાની પાસેની જરૂરિયાતના નાણાં એ ખૂટી જાય ત્યારે જે ઓળખીતા પારખીતા અથવા તો પરિચિત પાસે પૈસા લેવા જતા હોય છે, અને ક્યારેક વ્યાજખોરો પાસે જાય ત્યારે વ્યાજખોરો 1 લાખ રૂપિયાના એ 5-10-20% વ્યાજ વસૂલે તેમ છતાં પણ કે 2 લાખ બાકી છે, 10 લાખ બાકી છે એવી આપણે માંગણી કરે ત્યારે ના છૂટકે અને પોતાના સમાજમાં આબરૂની ભીખે એ કોઈને મોં ના બતાવી શકે અને છેવટે એને અંતિમ પગલું ભરવું પડે છે અને આની માટે જવાબદાર જો કોઈ હોય તો એ તંત્ર છે, બેંકો છે અને પોલીસ ખાતું છે, કેમ કે પોલીસ ખાતો જો કડક હાથે લાલ આંખ કરે તો આ વ્યાજખોરોને નાથી શકાય એમ છે અને બેંકોએ સરળ વ્યાજ દરે જો લોન આપવામાં આવે તો ઘણા નાના વેપારીઓ અથવા તો નાની ગૃહિણીઓ કે ઘર ચલાવતા વ્યક્તિઓને કંઈક અંશે સસવારો મળી શકે એમ છે, પરંતુ તે માટે તંત્રે સજાગ થવું જોઈએ. બિલકુલ, તંત્રે ચોક્કસથી સજાગ થવું પડે. મહિલાઓ પણ છે, મહિલાઓને પૂછે કે કઈ રીતે તેમને જરૂરિયાત પૂર્ણ કરી શકાય. મારી પાસે મહિલાઓ પણ છે, તેમનો આપ કહેતા હોય તો વાત કરવાનો પ્રયાસ કરી શકીએ. જી બિલકુલ, મૌલિક અમારી સાથે જોડાયેલા રહેશો, આગળ પણ તમારી સાથે આ અંગે વાતચીત કરીશું. અત્યારે આપણી સાથે આરવી નંદાસણા કે જેઓ એક નિવૃત્ત એસીપી છે તેઓ પણ આપણી સાથે સ્ટુડિયોથી જોડાયા છે, તેમની સાથે વાતચીત કરીશું. જી સર, જે રીતે લોકો જે રીતે વાત કરી રહ્યા છે કે આખું જે વ્યાજનું 20 ચક્ર છે જેમાં લોકો હોમાતા હોય છે તેમાં ક્યાંક ને ક્યાંક પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉઠતો હોય છે, શું કહેશો? પોલીસ કઈ પ્રકારની કામગીરી આવા કેસમાં કરતી હોય છે? પોલીસ સમાજના કોઈપણ અનિષ્ટો સામે લડવા માટે સક્ષમ છે. ઘણી વખત પોલીસ સ્ટેશનમાં આવા કેસોની ફરિયાદો પણ થતી નથી. ઘણી વખત વ્યાજે આપનાર માથાભારે માણસ હોય છે એના ડરના કારણે વ્યાજ લેનાર પણ પોલીસ સ્ટેશન જતાં ગભરાતો હોય છે, જેથી મારે આ તમામને એવી હું તમારા માધ્યમથી વિનંતી કરું છું કે કોઈપણ જાતનો ડર રાખ્યા વગર પોલીસ સ્ટેશને જઈને ફરિયાદ કરો,
લોકલ પોલીસ સ્ટેશનના પીઆઈને મળો, પીએસઆઈને મળો, એ જો તમારી કોઈ ફરિયાદ ન સાંભળે તો તમે એના સુપરવાઇઝરી અધિકારી એસીપી ડીસીપીને મળો. ગુજરાતની પોલીસ કોઈપણ અનિષ્ટ સામે, વ્યાજખોર તો ઠીક છે પણ કોઈપણ અનિષ્ટ સામે લડવા ડામી દેવા માટે સક્ષમ છે. પણ ઘણી વખત આવા કેસોની ફરિયાદો પોલીસ પાસે આવતી નથી હોતી, એના કારણે આવા બનાવો બનતા હોય છે. જે બિલકુલ, જો પોલીસને ફરિયાદ કરવામાં આવે, કારણ કે જે પ્રકારે પઠાણી ઉઘરાણી થતી હોય છે, જે પ્રકારે મેન્ટલ ટોર્ચરિંગ કરવામાં આવતું હોય છે કે લોકોને આત્મહત્યા કરવાની ફરજ પડતી હોય છે, જો પોલીસને ફરિયાદ કરવામાં આવે તો પોલીસ કયા પ્રકારની કામગીરી આ પ્રકારના કેસમાં કરતી હોય છે? સામાન્ય રીતે જે વ્યાજખોરો છે, જે વધારે પર્સન્ટેજથી વ્યાજે આપતા હોય છે, એ લોકો પાસે કોઈ પાસે લાઇસન્સ પણ હોતું નથી. એટલે મની લેન્ડર્સ એક પ્રમાણે પછી પૈસા કઢાવવા માટે બળજબરી કરે તો આઈપીસી કલમ 384, 392, 494 જે કંઈ જે કલમો છે એના આધારે એના વિરુદ્ધ પગલાં લઈ શકાય છે. ને જો આ વ્યાજખોરો વિરુદ્ધ એક કરતાં વધારે ફરિયાદ થાય તો એના વિરુદ્ધ તડીપાર પાસા જેવી પણ કાર્યવાહી થઈ શકે છે. પણ ઘણા કિસ્સાઓમાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ કરવામાં આવતી નથી હોતી, એના કારણે આવા બનાવો બને છે. જી બિલકુલ, એટલે પોલીસ ફરિયાદ ન થતી હોય ત્યારે આ પ્રકારના કિસ્સાઓ વધી જતા હોય છે. ચોક્કસ આવા કિસ્સામાં પોલીસ ફરિયાદ થવી જોઈએ, તે ખૂબ જ જરૂરી છે. આ ઉપરાંત આપણી સાથે હરમેશ આપણી સાથે જોડાયેલા છે, તેમની સાથે પણ વાતચીત કરીશું. હરમેશ, જે પ્રકારે આ પ્રકારના કિસ્સાઓ જે વધતા જોવા મળી રહ્યા છે, સતત વધી રહ્યા છે, લોકોનું શું કહેવું છે વ્યાજનું જે વિષચક્ર છે અને તેમાં વધુ ને વધુ લોકો હુમાઈ રહ્યા છે? ઝીલણ, વાત કરવામાં આવે તો વ્યાજનું વીજ ચક્ર છે જેના કારણે કેટલાય લોકો ભોગ બની રહ્યા છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો છેલ્લા કેટલાય સમયથી રાજકોટ અને સુરતમાં આ સિલસિલો યથાવત છે, ત્યારે હવે આ સિલસિલો યથાવત શરૂ થયો છે અત્યારે અમદાવાદમાં. ગઈકાલની જો વાત કરું તો ગઈકાલે રામોલ વિસ્તારમાં, વસ્ત્રાલ વિસ્તારમાં એક વ્યક્તિએ આપઘાત કર્યો હતો. આ જે વ્યક્તિએ આપઘાત કર્યો હતો તેની પાછળનું કારણ એક જ હતું કે તેને વ્યાજે રૂપિયા લીધા હતા અને તેના કારણે થઈ અને જે વ્યાજખોરો હતા તેને ત્રાસ આપતા હતા. ત્યારે વધુ એક બનાવ ઈશનપુર વિસ્તારમાં બન્યો હતો, ત્યારે અહીંયા ઈશનપુરમાં જે ભોગ બનનાર વ્યક્તિ છે તેમની હું સીધી વાત કરીશ. ખાસ કરીને તમે કેટલા રૂપિયા લીધા હતા, કોણ છે આરોપી, કેટલા ટકા વ્યાજ ઉઘરાવતો હતો? અમે લોકોએ 17,36,000 રૂપિયા લીધા હતા માર્ચ મહિનામાં, અને હરજીતસિંહ બેદી, ગુરુમુખસિંહ બેદીના સન, એમના બે ભાઈઓ મનમોહનસિંહ બેદી અને એક બીજા ભાઈ, ત્રણ ભાઈ અને બાપા, એમનાથી અમે લોકોએ વ્યાજ એ 17,36,000 રૂપિયા લીધા હતા. એના બદલામાં મારાથી 60,000 રૂપિયા વ્યાજ દર મહિને, અને એના ઉપરાંત પેનલ્ટી અને એનું વ્યાજ અને ચક્રવર્તી વ્યાજ, અમે જો વ્યાજ ના આપીએ તો એનું ચક્રવર્તી વ્યાજ મારાથી 10-11 મહિના સુધી ઉઘરાયેલું છે. ખાલી મૂડીની વાત કરીએ તો મૂડી સાઈડમાં રાખીએ, તમે અત્યાર સુધીમાં કેટલું વ્યાજ કેટલા સમયમાં ચૂકવેલું છે? અમે 11 મહિનામાં સાહેબ 5.5-6 લાખ રૂપિયા ખાલી વ્યાજ ચૂકવી દીધું છે. તો જીલા, જે રીતે કહી શકાય કે છેલ્લા કેટલાય વર્ષોથી આ ભાઈ છે તેમની પાસેથી પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી, અત્યાર સુધીમાં 5-6 લાખ રૂપિયા તેઓ ચૂકવી રહ્યા છે. બીજી તરફ વાત કરવામાં આવે તો કઈ રીતે આ જે વ્યાજનું જે વીજ ચક્ર છે તેમાં ફરિયાદ માત્ર થતી હોય છે, પોલીસ તપાસ કરે છે, માત્ર નામની તપાસ કરે છે, આરોપીઓ પકડાય છે, જામીન ઉપર મુક્ત થઈ જાય છે, પરંતુ કાયદેસરની કાર્યવાહીમાં વકીલ જો સલાહ માનીએ તો વકીલને આપણે પૂછીશું કઈ રીતે કાર્યવાહી થતી હોય છે, કેટલા વર્ષની સજાની જોગવાઈ છે? જોવા જઈએ તો કલમ 5 મુજબ સરાફી ધારા મુજબ લાયસન્સ ન મેળવ્યા છતાં વ્યાજનો ધંધો કરવામાં આવે, તે સિવાય પઠાણી ઉઘરાણી કરી ઊંચા દરે વ્યાજ મેળવવામાં આવે, માગવામાં આવે અથવા તો મંગાવડાવવામાં આવે, તો આ મુજબની જોગવાઈ જોવા જઈએ તો 3 મહિનાથી લઈને 6 મહિના સુધીની સજાની જોગવાઈ છે, તેમજ 5,000 થી 10,000 સુધીનો દંડ છે. આ સાબિત થયેથી માનવામાં આવતું હોય છે અને તે મુજબ નામદાર કોર્ટ ઓર્ડર કરતી હોય છે. હવે આપણા આ કેસમાં જોવા જઈએ તો નામદાર પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબશ્રી, એસપી સાહેબશ્રી અને આપણા જાડેજા સાહેબ, અરે યાદવ સાહેબશ્રી, સેક્ટર સાહેબશ્રી, એ લોકોએ સારી એવી મહેનત કરી અને જે વ્યાજખોરો હતા, જે વ્યાજખોરો કોલર જોડાયા છે લોહી ચૂસી રહ્યા, તેમનો શું પ્રશ્ન છે તે સાંભળીશું. જે આપનો પ્રશ્ન જણાવશો. જે કાયદાનો ડર હોવો જોઈએ તો જ કંઈક અંકુશ આવે. અને જે મારો પ્રશ્ન એ છે કે આવું આ જે વીજ ચક્ર છે બહુ જ ખરાબ છે, એના વિશે પોલીસે ખૂબ સતર્ક રાખવી જોઈએ. એને બસ આજ મારે કહેવું છે, બીજું કંઈ નહીં. થેન્ક યુ. જી બિલકુલ,
તો કડક હાથે કામગીરી થાય આવા કેસો માટે ખૂબ જ જરૂરી છે. નંદાસણા સાહેબ, જે પ્રકારે લોકો વાતચીત કરી રહ્યા છે, અમારા રિપોર્ટર્સ લોકોની સાથે વાતચીત કરી રહ્યા છે, તેમનું પણ કહેવું છે, ગઈકાલનો જે કિસ્સો બન્યો છે તેમાં પણ સુસાઇડ નોટમાં નામ આપવામાં આવ્યું છે કે કઈ વ્યક્તિ દ્વારા પઠાણી ઉઘરાણી કરવામાં આવી છે અને જેના કારણે તેમને આત્મહત્યા કરવી પડી છે. તો વ્યક્તિનું નામ આપવામાં આવે છે, પોલીસ ફરિયાદ નોંધવામાં આવે છે, છતાં પણ તેઓ છૂટી જતા હોય છે. કેમ કડક કામગીરી કરવામાં આવતી નથી પોલીસ દ્વારા? આપઘાતના કિસ્સામાં તો આઈપીસી કલમ 306 આત્મહત્યાનું દુષ્પ્રેરણ, એ તો સેશન ટ્રાયલ કેસ છે, એમાં તો જામીન મળે નહીં. જે સાવકારધારો મીન્સ મની લેન્ડર એક્ટ એ છે, એ બધા માઇનોર એક્ટ છે, એમાં સજાની જોગવાઈઓ નાની નાની હોય છે. પણ આઈપીસી સાથે 384 જો લગાવવામાં આવે, પઠાણી ઉઘરાણી કરવામાં આવે, તો એમાં 3 વર્ષની સજા હોય છે. ને આવા જો બે કેસો એક જ વ્યક્તિ ઉપર થાય તો એના વિરુદ્ધ તડીપાર પાસા જેવી પણ કાર્યવાહી થઈ શકે છે. પણ ઘણા કિસ્સાઓમાં પોલીસ ફરિયાદ કરવામાં જ નથી આવતી. હમણાં જે ભાઈ કહેતા હતા કે મારી પાસે બેદી જે આટલા પૈસા લીધા, આ પૈસા, એ ભાઈને જો પૂછવામાં આવે કે તમે લોકલ પોલીસ સ્ટેશનનો આ બાબતે સંપર્ક કર્યો છે, કોઈ ફરિયાદ કરી છે, તો એ નામ જ હશે. જી બિલકુલ, તો આ અંગેની ચર્ચા આગળ પણ ચાલુ રહેશે. દર્શક મિત્રો પણ જે વ્યાજખોરીનો આતંક છે તે સામે તેમના જે પ્રશ્નો હોય તે પણ દર્શક મિત્રો અમને જણાવી શકે છે. આગળ ચર્ચા ચાલુ રહેશે, અત્યારે રોકાઈશું એક નાનકડા બ્રેક માટે. વેલકમ બેક. તો વ્યાજનું વિષચક્ર વિશે આપણે વાતચીત કરી રહ્યા છીએ અને આ પ્રકારના કિસ્સાઓ સતત વધી રહ્યા છે કે વ્યાજખોરીના આતંકમાં લોકો હોમાઈ રહ્યા છે. આ વિશે ચર્ચા કરવા માટે આપણી સાથે રિપોર્ટર હરમેશ જોડાયેલા છે. જી હરમેશ, જે પ્રકારે જે વ્યાજનું વિષચક્ર છે લોકો તેમાં હોમાઈ રહ્યા છે તેની વિશે વાતચીત કરીશું. લોકો તમારી સાથે જોડાયેલા છે, આ ઉપરાંત એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે, તેમની સાથે પણ પહેલા વાત કરીએ. જે આપનો સવાલ જણાવશો. હેલો, હા જી, આપનો સવાલ જણાવો. મારો સવાલ એ છે. જી હેલો. જી, કે વ્યાજે લેવા વાળા જે ખરા ના માણસો, એમાં એ લોકો એટલા સાથી હોય છે કે જે સીધા માણસોને પણ દાગીના અને પર્સનલ લોન લઈ અને પોતે કઈ કરતા હોતા નથી, બરાબર છે? એવો જ એક કિસ્સો અહીંયા સુરતમાં બનેલો છે, જેની અંદર ઉપના પોલીસ પોતે એમાં સામેલ છે. કે જે વ્યાજે પૈસા લેનાર હતો એનો બચાવ કરે છે, અને અમે કઈ વ્યાજે પૈસા નતા આપ્યા એને, બરાબર છે? એક વર્ષ થઈ ગયું મેં મારા બૈરાના દાગીના ગીરવે મૂકીને એને પૈસા અપાવેલા છે. તો આજે એને પોલીસ સ્ટેશનમાં એવી ફરિયાદ લખાવી કે ભાઈ મારી જોડે વ્યાજ લે છે. આજે એ સિવાય પણ એક છોકરીના જેના 5 વર્ષના પીએફ ફંડના પૈસા ભેગા કરેલા હતા, એ પીએફના પૈસા જે ભેગા કરેલા હતા એ પૈસા પણ એને એનો એટીએમ કાર્ડ લઈ અને 1 લાખ રૂપિયા એને એટીએમ માંથી કાઢી લીધા. નંદાસણા સાહેબ, જે પ્રકારની વાતચીત દર્શક મિત્ર કરી રહ્યા છે, આ પ્રકારના કેસમાં શું કાર્યવાહી થઈ શકે? ખોટી ફરિયાદ થાય, ખોટું છે તો ખોટું જ રહેવાનું છે. આજુબાજુ વાળાના જવાબો લે, એમના ઘરવાળાનો જવાબ લે, તો ખબર પડી જાય છે. ને પરિચિત માણસને જો તમે વગર વ્યાજે પૈસા આપો તો કંઈક તમે એનું લખાણ કરી લો, સાવ ખોટા તો એમ કે કોઈ પેલા વ્યાજે લીધા છે કે વ્યાજે આપ્યા છે એવું તો કોઈ કહેવાનું નથી. જી બિલકુલ, તો કાર્યવાહી થાય તે ખૂબ જ જરૂરી છે. અને ખાસ તો જે જેમને વ્યાજ લીધું હોય અને જેમની પાસેથી પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હોય તે લોકોએ પોલીસ ફરિયાદ કરવી ખૂબ જ જરૂરી છે. મૌલિક આપણી સાથે જોડાયેલા છે. મૌલિક, મહિલાઓ કેટલીક તમારી સાથે છે, મહિલાઓ સાથે વાતચીત કરીને તેમની પાસેથી જાણવા માંગીશું કે જે આ વ્યાજનું વિષચક્ર છે તેનાથી કેવી રીતે દૂર રહી શકાય, કેટલી જાગૃતિ લોકોની અંદર છે? ઝીલન, મહિલાઓની વાત કરીએ તો મહિલાઓ પોતાના એક ફેમિલીના ડરના કારણે આ પ્રકારે ક્યારેય બહાર નથી આવતી હોતી, કેમ કે જે પ્રકારે તેઓ સાસરિયામાં હોય કે અન્ય કોઈ જગ્યાએ પોતાના પતિની જે પૈસાની જરૂરિયાત પૂર્ણ કરવા માટે પોતાની સાથ સહકાર આપતી હોય છે, પરંતુ અહીંયા કેટલીક મહિલાઓ છે જેમને પોતાની જરૂરિયાત માટે અનેક વખત પૈસા ઉછીના લીધા હોય છે, પરંતુ તેને વ્યાજના વિષચક્રમાં ફેરવી નાખવામાં આવે છે, જેથી કરી આ પ્રકારે ફરિયાદ પણ કરવાની થતી હોય છે. અને જેટલી મહિલાઓ છે તેમાંથી તેમને એક એકને પૂછવાનો પ્રયત્ન કરી, ક્યા કહેંગે આપ અગર પહેલે કભી પૈસે લિયા હો ઓર એસે બાત બહાર આઈ હો? પૈસે તો મિલ જાતે હેંગે,
પણ 10%, 5%, 20% યહાં તક પૈસા ચલતા આયેગા ઓર પૂરી માર્કેટ મેં ચલતા વ્યાજ પે પૈસે રોજ આતે હેંગે ચોપડી બના કે દેતે અગર નહીં પૈસે દો તો ઉસમે ભી દંડ લગાતે તો વ્યાજ કા વ્યાજ જોડ જોડ કે લેતે તો હમને ભી પૈસા લીએ 50,000 લીએ 50,000 કા કમ સે કમ 90,000 તક ભર ચુકે તો ભી અબ ભી પૈસા બોલતે કે અભી દેના હી હૈ તુમકો ઓર રોજ આકે નહીં દોગે તો યે કરેંગે વો કરેંગે હાથ ચલાકી ભી કરતે મારા પીટી ભી કરતે રોજ કા હૈ તો બિલકુલ અમુક વખત એવી પરિસ્થિતિ પણ થઈ જાય છે કે જ્યારે પૈસા આપણી જરૂરિયાત માટે લીધા હોય છે પરંતુ ન આપતા મારામારી પણ થતી હોય છે અને આ પ્રકારનો ભોગ પણ બનવું પડતું હોય છે અને એક મહિલા છે તેમણે પૂછ્યું આપણી સાથે એક દર્શક મિત્ર છે જ્યારે પરિસ્થિતિ ઊભી થતી હોય છે ત્યારે પરિવારને બચાવવા માટે પૈસા લેતા હોય છે દર્શક મિત્ર જણાવશો કે તમારો શું પ્રશ્ન છે બધી ઘરે આપણે બીમારીમાં ઓલામાં પૈસાની જરૂર તો રહે છે ત્યારે જે આપનો પ્રશ્ન જણાવશો હેલો હા જી હું મોહમ્મદ સિંહ બોલું છું ગાંધીનગર થી હા જી શું પ્રશ્ન છે આપનો હા જી હું જે વાત કરો છો બરાબર જી આમાં એવું છે કે સમજો કે કોઈના જોડે પૈસા હોય નહીં બરાબર છે હવે કોઈને હાર્ટ એટેક આવ્યો ને ઇમરજન્સી પૈસા જરૂર પડે તો વ્યાજ જોડે જવું પડે ને બીજું તો કોણ આપે જી બિલકુલ કદાચ 1-2 લાખની જરૂર પડી હાર્ટ એટેક આવ્યો દવાખાનામાં જરૂર છે સરકાર આપશે તરત ઉભા ઉભા જી બિલકુલ એટલે પૈસાની જરૂર પડે ત્યારે લોકો આ જે વ્યાજખોર હોય છે તેમની પાસે જતા હોય છે અને ત્યારબાદ જે રેગ્યુલર જે પૈસા ચૂકવવા જોઈએ તે ચૂકવાતા નથી અને વ્યાજનું વ્યાજ જે છે તે ઉઘરાવવામાં આવતું હોય છે અને આ રીતે લોકો વ્યાજના વિષચક્રમાં ફસાતા હોય છે મૌલિક આપણી સાથે જોડાયેલા હતા અને તેઓ કેટલીક મહિલાઓ સાથે વાતચીત કરી રહ્યા છે આ મુદ્દે કે જેઓ આ પ્રકારના વ્યાજખોરોના આતંકનો ભોગ બની છે જી મૌલિક જીલન બિલકુલ સીધી વાત કરીએ મહિલા સાથે તેમનું શું કહેવું છે પરિસ્થિતિ બાબતે જો આમાં બેંક જેવી લોન કે એવી કોઈ યોજનાઓ હોય કે આમ મળી રહે તો ઓછા વ્યાજે ઓછી ખડા કૂટ એટલે પ્રોસિજર એની એટલી હાર્ડ હોય કે સામાન્ય માણસ તો સમજી જ ન શકે પાછું દોડાદોડી કરાવે એટલે માણસ ત્યાં બેંકમાં જવા કરતાં આવા પાસેથી બહારથી વ્યાજે લે પૈસા તો જે વ્યાજનું ચક્રવર્તી વ્યાજ કરે એનો એક નાવ ડબલ ને વધારે એમ કરતા રહે છે જો બેંક આમાં તંત્ર પોલીસ ખાતું અને સરકાર જો આ બધાએ સહયોગ આપે ને ઓલી થાય તો માણસને રાહત રહે અને આ વ્યાજે લેવા જવાની પરિસ્થિતિ જ ઊભી ના થાય ત્વરિત જો પૈસા મળી રહેતા હોય તો વ્યાજખોરો પાસે જવાની જરૂરિયાત નથી રહેતી તેવું કહેવું છે અન્ય જેટલી મહિલાઓ છે તેમને પૂછવા માગીશું આપનું શું કહેવું છે બેંકની સરળતા હોય તો મળી જ રહે પરંતુ જ્યારે આવી રીતે ઇમરજન્સી પૈસા મેળવવા જતા હોય ત્યારે આ પરિસ્થિતિનો સામનો કરવો પડતો હોય છે શું કહેશો આ જે વ્યાજની જે માથાકૂટ થાય છે લોકોને બહારથી લોકો પૈસા લે છે પોતાની જરૂરિયાત પૂરી કરવા માટે ઊંચા દરે આપે છે એના કરતાં આપણે નીચા દરે જો મળી શકતા હોય અને સરકારો એવી નાની નાની યોજનાઓ કે મોટી યોજનાઓને એના રૂપ પ્રમાણે અને વેપારીઓના આવકની મર્યાદા પ્રમાણે જો મળી શકતું હોય જી તો ઘણું સારું તો લોકોને આવી રીતે આપઘાત કરવાની કે બીજે મોટા પાયે જરૂરિયાતનો સામનો કરવાની એ ના પડે અને જો અત્યારે તો કૃષિ લોકો જે ખેડૂત લોકોને પણ બહુ જ મુશ્કેલીઓનો સામનો કરી રહેવો પડે છે અને બીજા નાના મહિલાઓ લઘુ ઉદ્યોગ કે ગૃહ ઉદ્યોગ કરતી હોય છે એમને પણ ઘણો જ સામનો કરવો પડે છે અને ફીઓના ધોરણ માટે જે અત્યારે ફીઓનું બહુ જ એ ચાલી રહ્યું છે એ બધા માટે બહેનોને પણ ઘરમાંથી કંઈક ઉપયોગી થવા માટે ક્યાંક વ્યાજ લેવું પડે વ્યાજખોરો પાસે જવું પડતું હોય છે અને પોતાની જે ઘરની અમુક જે વસ્તુઓ સોના ચાંદીના દાગીનાઓ છે તે પણ ગીરવે મૂકવાની જરૂરિયાત ઊભી થતી હોય છે અને ત્યારે પછી તેમને જે ત્વરિત રૂપિયા મળતા હોય છે તેને વેચી નાખવામાં આવતા હોય છે અને પોતાને ક્યાંક બરબાદ થવાનું કારણ પણ સામે આવતું હોય છે જી બિલકુલ એક કોલર આપણી સાથે અમરેલીથી જોડાયા છે તેમની સાથે વાતચીત કરીશું જે આપનો પ્રશ્ન જણાવશો નમસ્કાર આ વ્યાજ ચક્ર વિશે વાત કરવા માંગુ છું હા જી આપણા દેશની અંદર કમસે કમ 5-7 લાખ કરોડ રૂપિયા
5% 10% ને 2% ફરે છે બિન અધિકૃત રીતે, અને 25,000 થી 50,000 વીઘા જમીન વ્યાજખોરોના નેજા નીચે દબાયેલી છે. કમસે કમ કોર્ટની અંદર 2,000 થી 5,000 જેટલા કેસો ખોટી રીતે ચેક લઈ અને વ્યાજખોરો કેસ કરે છે, એટલે જે ખરેખર કાયદાની દ્રષ્ટિએ વ્યાજ લેનાર વ્યક્તિ આ ચેકોને હિસાબે એ અતિ મુશ્કેલીમાં મુકાય છે. પૈસા આપી દીધા હોવા છતાં એને દબાવણી કરવામાં આવે છે. સરકારે અત્યાર સુધીમાં કોઈ દિવસ આવા વ્યાજખોરો જે 5,00,000 કરોડ રૂપિયાનું ટર્નઓવર થાય છે ભારતમાં, એની ઉપર ક્યારે પણ ઇન્કવાયરી રેડ કે ઇન્કમ ટેક્સ, આઈડી ટેક્સ, સીબીઆઈ કે પોલીસ ડિપાર્ટમેન્ટ ચડતી નથી કરતું. અને સાથોસાથ આપણા જે પોલીસ કેસમાં જે કોઈ મૃત્યુ પામે છે, કોઈ આત્મહત્યા કરે છે, દવા પી લે છે, એ સંજોગોમાં જેના નામ ખુલ્યા હોય એને ધરપકડ કરવામાં આવે છે, પરંતુ એની ઘરે રેડ કરવામાં આવે તો અનેક બીજા વ્યાજ ચક્રમાં ફસાયેલા લોકો હોય છે એ પણ બહાર આવી શકે એવું મારું માનવું છે. જય હિન્દ. જી બિલકુલ બિલકુલ, આભાર વાતચીત કરવા માટે. તો નંદાસણ સાહેબ, જે પ્રકારનું વ્યાજનું વિષચક્ર છે તમારી પાસેથી ટૂંકમાં જાણવા માંગીશું. આવા લોકો માટે શું મેસેજ છે, શું કરવું જોઈએ તેમને, જે લોકો ફસાયા હોય તેમને? આવા જે વ્યાજખોરોથી ફસાયેલા માણસોએ કોઈ પણ જાતનો ડર રાખ્યા વગર સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જવું જોઈએ. સ્થાનિક પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર છે, એમને મળવું જોઈએ. સ્થાનિક પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમની ફરિયાદ સાંભળશે જ, ને જો સાંભળવામાં ના આવે તો જે DYSP હોય, જે DSP હોય, એમને મળી ને તેમની ફરિયાદની રજૂઆત કરવી જોઈએ. ને પોલીસ આવા કેસોમાં ચોક્કસ પગલાં લેતી જ હોય છે. જી બિલકુલ, આભાર Z24 કલાક સાથે જોડાઈને વાતચીત કરવા માટે. હરમેશ અને મૌલિક જે આપણી સાથે જોડાયા, લોકોની સાથે વાતચીત કરી. મૌલિક અને હરમેશ, તમારો પણ આભાર. તો આખું જે આ જે વ્યાજનું વિષચક્ર છે તેમાં પોલીસ ફરિયાદ થાય અને લોકો ડર્યા વગર પોલીસની પાસે જાય તે ખૂબ જ જરૂરી છે, તો પોલીસ પોતાની કાર્યવાહી કરી શકે અને જે આત્મહત્યાના જે કિસ્સાઓ આવામાં બનતા હોય છે તે ન બને. તો આજની અમારી